Good morning to everybody. Once again, Prithesh sir welcomes you all in the video lecture. Today we are going to start Standard 11 English Second Language Unit 1, Read 1, The Journey of My Life from Earth to Everest, written by Arunima Sinha, the first female amputee of the world from India to scale Mount Everest. And aajhe apne a યુનિટ 1 રીડ 1 નો ચોથો પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આની પહેલાનો લેક્ચર તમે યાદ કરી લ્યો કે જેમાં આપણે પહેલો સીન એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, રાઈટ? ફર્સ્ટ સીન કે જેની અંદર આપણે લાસ્ટમાં જોયેલું કે એમને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી, બરોબર છે, અને એમનો ડાબો પગ છે એ કપાઈ ગયો. અરુણિમા સિન્હાનો ડાબો પગ છે એ કપાઈ ગયો એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સીન નંબર 1 એ આપણે જોયું. કયો રસ્તો ખ્યાલ નહીં, લખનૌથી દિલ્હી જતી ટ્રેનમાં બરાબર 11 એપ્રિલ 2011 ની એ રાતનો સમય, અને એ સમયે ચાલુ ટ્રેન સ્પીડિંગ ટ્રેનમાંથી એને ફેંકી દેવામાં, ફંગોળી દેવામાં આવી એ ગુંડાઓ દ્વારા, એ લૂંટારુઓ દ્વારા, અને કમ્પાર્ટમેન્ટની અંદર રહેલ એક પણ વ્યક્તિ ઊભા થઈ અને જોવાની તસ્દી પણ લીધી નહોતી. ફાઇટ ચાલી પણ અંતે અરુણિમા સિન્હાને ચાલુ ટ્રેને ફંગોળી દેવામાં આવી. અને કોઇન્સિડન્ટ કયો, જોગાનું જોગ કયો કે એ જ સમયે નેક્સ્ટ ટ્રેક ઉપર બીજી એક ટ્રેન જતી હતી એ જ ગતિમાં કે જેની સામે એ અથડાણી, અને એ પિંગ પોંગ સામસામી અથડામણ થઈ, અને જે અથડામણ અમુક સેકન્ડ સુધી ચાલુ રહી હશે, અને અંતે ગ્રેવિટેશનલ ફોર્સ ગુરુત્વાકર્ષણ બળને કારણે એનું શરીર નીચે આવ્યું, અને એનો લેફ્ટ લેગ, ભલે એણે પ્રયત્નો અત્યંત કર્યા પણ તેમ છતાં એનો જે લેફ્ટ લેગ હતો એ ટ્રેક ઉપર પડ્યો અને ટ્રેન એના ઉપરથી જતી રહી. હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે યુટ્યુબની અંદર તમે સર્ચ કરજો અરુણિમા સિન્હા, પોતે હિન્દીમાં એમની આ સ્પીચ, આ જે ઘટના ઘટિત થઈ છે એની આ સ્પીચનું વર્ણન કરે છે, આ ઘટનાનું વર્ણન કરે છે, અને બહુ અતિ કરુણાદાયક વાત છે. હજુ આમાં તો હજુ ઓછું કહ્યું છે, બરાબર છે, સીન નંબર 1 એ કટ થઈ ગયો પગ અને એટલું જ કહ્યું છે, અને પણ એણે પોતાની સ્પીચની અંદર યુટ્યુબમાં સર્ચ કરજો તમે, તમને એ સ્પીચ મળશે, અને એમાં એણે સ્પષ્ટ કીધું કે આખી રાત એ જ ટ્રેક ઉપર ત્યાં જ એણે વિતાવેલી. દર્દજનક એ ઘટના, અતિ દર્દમાં, બેભાન અવસ્થામાં, અને આખી રાત, અને પછી આજુબાજુના જે કોઈ પણ લોકો ગામડાના હોય એમણે એને પેલા દવાખાને પહોંચાડી, અને આ બધું એ પોતે જ કહે છે, બરાબર છે. અને જે એ સમયની કન્ડિશનનું વર્ણન છે એ અતિ કરુણાદાયક વર્ણન એ પોતે કરે છે, બરાબર. એટલે એ ઘટનાને પૂરેપૂરી રીતે તમે એના જ શબ્દોમાં, એના જ દ્વારા એ તમે સાંભળી શકશો. યુટ્યુબમાં સર્ચ કરજો એટલે આ ઘટના છે એ તમને પૂરેપૂરી સાંભળવા મળશે એમના દ્વારા. નાઉ લેટ્સ બિગિન ધ સીન નંબર 2. આજે આપણે સીન નંબર 2 એ સ્ટાર્ટ કરીએ. હવે પગ ત્યાં કપાઈ ગયો એ આપણને વાત થઈ ચૂકી, બરાબર. હવે નેક્સ્ટ એના પછી શું? આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ પ્રાઇમ મિનિસ્ટર. હવે આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ, જો પેસિવ વોઇસ છે, બરાબર, મને દાખલ કરવામાં આવી હતી. ક્યાં? એમ્સમાં, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી, ઓન ધ ઇન્ટરવેન્શન. ઇન્ટરવેન્શન એટલે દરમિયાનગીરી. કોની દરમિયાનગીરીથી? તો કે પ્રાઇમ મિનિસ્ટર એટલે ભાઈ જો નેશનલ લેવલની વોલીબોલની ખેલાડી હતી એ, બરાબર છે, એટલે એ રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડીની સાથે આવી ઘટના ઘટિત થઈ એટલે સ્વાભાવિક વાત છે કે ધ હોલ ગવર્મેન્ટ કમ ટુ સપોર્ટ, બરાબર છે, આખી સરકાર સપોર્ટમાં આવે, અને પ્રાઇમ મિનિસ્ટરે દરમિયાનગીરી કરી અને એમણે એમ્સની અંદર એમને દાખલ કરાવી.
ધ યુનિયન ગવર્મેન્ટ યાને સેન્ટ્રલ ગવર્મેન્ટ યાને કેન્દ્રની સરકાર, અને એ સમયના પ્રાઇમ મિનિસ્ટર એટલે ડોક્ટર મનમોહન સિંઘ, બરાબર છે. ધ યુનિયન ગવર્મેન્ટ કેન્દ્રની સરકાર વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. આમ તો બેરનો મતલબ સહન કરવું થાય, પણ અહીં વુડ બેર, બેર ધ એન્ટાયર કોસ્ટ, એન્ટાયર એટલે સંપૂર્ણ, એન્ટાયર એટલે સંપૂર્ણ કોસ્ટ, ખર્ચ ઓફ માય ટ્રીટમેન્ટ, ટ્રીટમેન્ટ એટલે ઉપચાર, મારો જે કંઈ પણ ઉપચાર એમ્સની અંદર થાય, બરાબર, એનો તમામે તમામ ખર્ચ એ ભોગવવું, યાને બેર, બેર ધ એન્ટાયર કોસ્ટ, પૂરેપૂરું જે કોસ્ટ ખર્ચ છે મારી મારા ઉપચારનો, એ પૂરેપૂરો ખર્ચ ભોગવવાનું હતું યુનિયન ગવર્મેન્ટ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કેન્દ્રની સરકાર, એ ખર્ચ ઉપાડવાની હતી. સૂન તરત જ એમ્સ બિગેન ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. હવે સૂન પછી તરત જ એમ્સ, એમ્સના ડોક્ટરોએ, હવે મોટા મોટા જે ખેલાડીઓ હોય, મોટી હસ્તીઓ હોય, એ જ્યારે આવા મોટી મોટી હોસ્પિટલોની અંદર એડમિટ થાય, એટલે ત્યાંના ડોક્ટર લોકો છે એ ડેઇલી મેડિકલ બુલેટિન એટલે કે દરરોજ એ તબીબી સમાચાર પત્રિકા, બરાબર છે, તબીબી સમાચાર આ પોતે આખું લખાણ એનું લઈ અને પોતે ન્યૂઝવાળાને એ લખાણ એ અહેવાલ રજૂ કરે, બરાબર છે, એટલે દરરોજનો તબીબી અહેવાલ ઇસ્યુઇંગ કરવા માંડ્યા એટલે જાહેર કરવા માંડ્યા. હવે જો એ રોજ આવીને એના સ્ટેટસ વિશે, એની સ્થિતિ વિશે એ જણાવે કે આજે એમની સ્થિતિ શું છે, કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું છે, કઈ રીતનાનો ડોઝ એમને દવાનો આપવામાં આવતો તો આજે કેટલો આપવામાં આવે છે, રાઈટ, રોજે રોજની એમની જે સ્થિતિ છે એનું વર્ણન, એનું અહેવાલ રજૂ એમ્સ દ્વારા કરવામાં આવતો હતો. એ શરૂ થયું. આઈ વોઝ ટોલ્ડ, જો ફરી પાછું પેસિવ વોઇસનું વાક્ય છે, આઈ વોઝ ટોલ્ડ, મને કહેવામાં આવ્યું, મને શું કહેવામાં આવ્યું કે યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઈડ વેન્ડર્સ, હવે આ લોકો જેની વાત કરે છે કે યંગ પીપલ, યુવા લોકો, ઓટો ડ્રાઈવર્સ, ઓટો રિક્ષાના ડ્રાઈવર્સ અને રોડ સાઈડ વેન્ડર્સ એટલે રસ્તામાં સાઈડમાં બેસી અને નાનો મોટો ધંધો કરતા જે ફેરિયાઓ હોય, બરાબર છે, હવે એ લોકોને અરુણિમા સિન્હાની સાથે કોઈ લેવા દેવા જ ન હોય, પણ એ બધા લોકો મને કહેવામાં આવ્યું, મને કહેવામાં આવ્યું એટલે ડોક્ટર લોકોએ, નર્સે, એમ્સના સ્ટાફે એમણે જ કીધું હોય ને, બરાબર, એમના દ્વારા એમને કહેવામાં આવ્યું કે આ બધા લોકો, યુવા લોકો, ઓટો ડ્રાઈવર્સ, ફેરિયાઓ, વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. હવે આ અરુણિમા સિન્હા એમ કહે છે કે મને કહેવામાં આવ્યું કે યંગ લોકો, ઓટો ડ્રાઈવર્સ, ફેરિયાઓ, આ બધા કેન્ડલ માર્ચ લઈ નીકળ્યા. કેન્ડલ માર્ચ એટલે મીણબત્તીની, મીણબત્તી પ્રગટાવી અને યાત્રા લઈને બહાર બધા એક સાથે નીકળ્યા. શું કામ એને? તો કે ગેલ્વેનાઇઝ સપોર્ટ, ગેલ્વેનાઇઝ એટલે તો કે વેગવંતુ કરવું, ઓર્ગેનાઇઝ, જો ગ્લોસરીમાં હશે, ઓર્ગેનાઇઝ કરવું, ફાયર અપ કરવું, વેગવંતુ કરવું, પ્રગતિશીલ બનાવવું, મારા માટેનો સપોર્ટ, મારા માટેનો આધાર, મારા માટેનો સહારો, એ વેગવંતો કરવા માટે બધા એ મીણબત્તીની યાત્રા લઈ અને એ બહાર નીકળ્યા. જો આ એક આ એક એક સૂચન છે, આ એક આ એક આ એક એવો દેખાવ છે કે જે બતાવે કે તમારા સપોર્ટમાં અમે બધા છીએ અને અમે મીણબત્તી લઈ અને અમે આ યાત્રા, આ માર્ચ, આ આગે કૂચ, આ એટલા માટે અમે કરી છે કારણ કે અમે એ બતાવવા માંગીએ છીએ કે અમે અરુણિમા સિન્હાની સાથે છીએ, એમના સહારાની સાથે, એમના સહારા રૂપે છીએ અમે, બરાબર. તો એ ગેલ્વેનાઇઝ કરવું એટલે શું? તો કે વેગવંતુ બનાવો. તો કેરિંગ આઉટ એટલે આ મીણબત્તીની યાત્રા એ નિભાવવામાં આવતી હતી, એ યાત્રા ચાલુ કરવામાં આવતી હતી, યાત્રા નીકળી હતી, બરાબર. મારા માટે એ યાત્રા નીકળી, મારા માટે અને મારા સપોર્ટ માટે
બરાબર, મને સપોર્ટ કરવા, મને સહારો આપવા માટે, મારા સહારાને વેગવંતુ બનાવવા માટે એ મીણબત્તીની યાત્રા છે એ આ બધા લોકો દ્વારા એ કાઢવામાં આવી. અને પ્રે ફોર માય રિકવરી, અને મારી ફરી પાછી પુનઃ એ જ સ્થિતિમાં હું આવી જાઉં, સાજી થઈ જાઉં, બરાબર, એના માટે પ્રાર્થના કરવા માટે પણ એ મીણબત્તી યાત્રા છે એ કાઢવામાં આવી. બરાબર છે? એટલે બે વસ્તુ, એક તો આ મીણબત્તી યાત્રા એ બતાવે કે અમે અરુણિમા સિન્હાના સહારા સાથી અમે છીએ. બરાબર છે? એની હેલ્પમાં છીએ, એને 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 માટે ભગવાનને પ્રાર્થના કરવા માટે અમે આ કરી રહ્યા છીએ. અને યંગ લોકો, ઓટો ડ્રાઈવર્સ અને વેન્ડર્સ, ફેરિયાઓ કે જેને અરુણિમા સિન્હા સાથે કોઈ લેવા દેવા નહીં, પણ એ બધા છે એ એમના સપોર્ટમાં આગળ આવ્યા, એમના સપોર્ટમાં એણે આખો આ કેન્ડલ માર્ચ છે એ વેગવંતુ કર્યું. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, મોડર્ન જમાનો, એ આધુનિક જમાનાની અંદર જે બેસ્ટ અને લેટેસ્ટ ટેકનોલોજી, સૌથી શ્રેષ્ઠ અને સૌથી નવીનતમ જેને કહેવાય, બરાબર, એ ટેકનોલોજીના મદદ વડે ગ્રેજ્યુઅલી ધીમે ધીમે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. જે ટ્રીટમેન્ટ મને એમ્સના ડોક્ટર દ્વારા એમ્સમાં આપવામાં આવતી હતી, એ ટ્રીટમેન્ટને હવે હું રિસ્પોન્ડ કરવા લાગી હતી. રિસ્પોન્ડ કરવા લાગી હતી એટલે એનો મતલબ કે પ્રતિકાર કરવા પ્રતિસાદ આપવા લાગી હતી, એમની સાથે રિએક્ટ કરવા લાગી હતી અને પ્રતિક્રિયા આપવા લાગી હતી. એટલે એનો અર્થ શું થયો કે હવે જે મારી જે મારો જે ઉપચાર હતો એ ઉપચારને હવે હું સફળ થવા લાગી હતી એ ઉપચારમાં. બરાબર? એટલે પ્રતિક્રિયા હકારાત્મક હું આપવા લાગી હતી, એટલે દવા ધીમે ધીમે લાગુ પડવા લાગી હતી. અને જો ભાઈ, દવા બી હોય, દુવા બી હોય, બધાનો સાથ અને સહકાર બી હોય, તો રિઝલ્ટ એ પોઝિટિવ આવે. અને રિઝલ્ટ એ હવે ગ્રેજ્યુઅલી ધીમે ધીમે એ પોઝિટિવ આવવા લાગ્યું હતું આ એમ્સની અંદર દાખલ થયા એ સમયે. હવે કહાનીમાં ટ્વિસ્ટ, અત્યાર સુધીની જે કંઈ પણ વાત આવી એ બધું નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. બરાબર છે? હજુ જે આપણું જે ટાઇટલ છે, આપણું ટાઇટલ શું? તો કે ધ જર્ની ઓફ માય લાઈફ, મારા જીવનનો પ્રવાસ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. બરાબર? આ ધરતી, આ પૃથ્વી થી માંડી અને એવરેસ્ટ સુધીનો મારો જે પ્રવાસ, એવરેસ્ટનો ઈ હજી આવ્યો નથી. બરાબર છે? અહીં સુધી આપણે કમ્પ્લીટ કર્યું તેમ છતાં પણ, બરાબર, હવે આપણે કહાણીમાં ટ્વિસ્ટ સ્ટાર્ટ થાય છે. નાવ લેટ્સ બિગિન. વન મોર્નિંગ, એક દિવસ સવારે એમ્સમાં દાખલ છે ઓ, એ ભૂલાય નહીં. બરાબર છે? વન મોર્નિંગ, એક દિવસ સવારે માય બ્રધર ઇન લો, યાની માય સિસ્ટર લક્ષ્મીસ હસબન્ડ, મારા બ્રધર ઇન લો એટલે મારા બનેવી જીજુ, મારી બહેન લક્ષ્મી નો પતિ, જેને હું શું કહેતી હતી, મેં પહેલા જ લેક્ચરમાં મેં કહ્યું હતું કે જેને હું ભાઈ સાહિબ કહીને બોલાવતી હતી. બરાબર છે? હવે એ જ કરતા અર્તા અને સમર્થા આખા પરિવારના મેં કહ્યું હતું, એ પણ મેં કહ્યું હતું કે ડિસિઝન પાવર એ એમના ઉપર જ હોય, વડીલ વ્યક્તિ એ જ પોતે, બરાબર છે, તો એમના ફાધર તો હતા નહીં અરુણિમા સિન્હાના, એટલે તો આ બધી બાબત મેં તમને કહી હતી. એટલે એ રોજ આવતા જ હોય ત્યાં એમ્સમાં એમની પાસે એમને મળવા માટે. બરાબર છે? એક દિવસ સવારે એ મારા બનેવી, માય સિસ્ટર લક્ષ્મી હસબન્ડ, એ મારા ભાઈ સાહિબ સડનલી આસ્ક્ડ મી, અચાનક મને એને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? હવે જો ભાઈ, સિસ્ટર્સ હસબન્ડ, એલ્ડર સિસ્ટર્સ હસબન્ડ, બરાબર, એટલે જીજુ. હવે એક ક્લિયર વાત છે કે જો જીજુ છે ને એ હમ ઉંમરની આરો આરો હોય તો મસ્તીના વ્યવહારે હોય, આલો મસ્તી કરે, ઓકે, આલો, બરાબર છે, કે એ મજાકમાં કહી દે, તમે એને મજાકમાં કંઈક કહી દો, ચલેગા, ઓકે, હાલ, તો એમાં દુઃખ ના હોય. પણ આ ભાઈ સાહેબ શું કામ એને કહે, કારણ કે એ હમ ઉંમર નહીં, પણ એ જે એલ્ડર સિસ્ટર હોય એ એલ્ડર વધારે હોય, બે ચાર વર્ષનો ડિફરન્સ હોય તો એ ના ડિફરન્સ કહેવાય, પણ દસ વર્ષનો ડિફરન્સ હોય તો એ ડિફરન્સ વધુ કહેવાય.
અને એ રીતના જો મોટી બહેન હોય અને એમના જે હસબન્ડ હોય અને એ જ કરતા હતા ને સંવારતા હોય બરોબર છે, તો પછી એને ભાઈ સાહિબ એટલે કહે. હવે એ જીજુ એ બનેવી રોજ અહીંયા આવે એ જ ડિસિઝન મેકિંગમાં એ જ મુખ્ય વ્યક્તિ બરોબર, એમના ફાધરની ગેરહાજરી છે એ સમયે બરોબર છે, અને એ સમયે અહીંયા હોસ્પિટલમાં આવી અને એ ભાઈ સાહેબ અચાનક મને કહે એવરેસ્ટ ચડોગી બરોબર છે, સમજો ભાઈ પગ કપાયેલો છે, એમ્સમાં દાખલ છે, કેમ છો કેમ નહીં પૂછે, દવા પીધી કે નથી પીધી એ પૂછે, ફ્રૂટ્સ ખાવું ન ખાતી હોય તો આપણે કહે નહીં ફ્રૂટ્સ લે લે ફ્રૂટ્સ લે ખાને ખા આવું કઈ કે. હવે આ તો એમ્સમાં દાખલ, પગ કપાયેલો છે અને એ નેશનલ લેવલની વોલીબોલની ખેલાડી, હવે વોલીબોલની એ દુનિયા એની ગઈ દુનિયા એને ખબર છે ને કે એની દુનિયા એ ગઈ વોલીબોલની ખેલાડી તરીકે, અને એ દોડતી હોય એવી જિંદગી, એ દોડતી હોય એવી જિંદગી અરુણિમા સિન્હાની, એ દોડતી હોય એવી જિંદગી અત્યારે પથારી વસ છે, અને અચાનક જ એ બનેવી એમ બોલે કે એવરેસ્ટ ચડોગી, મગજની નસ ફાટી જાયો, ડગરી અલી જાયો બરાબર છે, ગુસ્સો આવી જાયો. હવે અગાસી ચડ નહીં શકતી, એવરેસ્ટ કહાશે ચડવું થાય કે નહીં કહેવાનું ભાઈ મને થાય બરોબર છે, અગાસી ચડી ન હોગે ને એવરેસ્ટ, પણ એ ભાઈ સાહેબ બરાબર છે એને કંઈક વિચારીને કીધું હશે હો બરાબર છે, આને ગુસ્સો આવે અરુણિમા સિન્હાને થઈ ગયા, એવરેસ્ટની વાત ના ગિરનારની વાત, ડાયરેક્ટ એવરેસ્ટ બરાબર, એવરેસ્ટ ચડો. હવે અહીંયા હીએ શું કામને કીધું, હી કંઈ એ પાગલ થોડા છે, એણે કંઈક જો સમજીને કીધું હશે. હી હેડ જસ્ટ રેડ એન ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝ પેપર, તેણે એક રસપ્રદ માહિતી ન્યૂઝ પેપરની અંદર છાપાની અંદર તેણે હમણાં જ વાંચી હતી, બહુ રસપ્રદ માહિતી એણે ન્યૂઝ પેપરની અંદર વાંચી હતી. એ માહિતી શું હતી, એ ઇન્વર્ટેડ કોમામાં છે જો લખેલ, કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, એક પણ સ્ત્રી એમ્પ્યુટી, એમ્પ્યુટી એટલે જેણે કોઈ અવયવ લિમ્બ એમ્પ્યુટેશન થી, યાને કે શસ્ત્રક્રિયા કરી અને કટ કરાવેલો હોય, એટલે આને શસ્ત્રક્રિયા કરાવી અને એનો પગ છે એ કપાઈ ગયો બરોબર છે. તમે મેં કીધું ને ઓલી સ્પીચ તમે અરુણિમા સિન્હાની સાંભળશો એટલે પરફેક્ટ ખ્યાલ આવી જશે, એ આમ લબડી રહ્યો તો આમ પગ આમ કયો તો ચાલે અને પછી એને કટ કરવો જ પડ્યો બરોબર છે, એ બધું એનું ઓપરેશન બરોબર છે, એ શસ્ત્રક્રિયા. તો આ કોઈ એવી એક પણ સ્ત્રી નથી દુનિયાની કે જેણે, એ ન્યૂઝ પેપરમાં આ વસ્તુ છે, માહિતી હતી ન્યૂઝ પેપરમાં જે વાંચી હતી ભાઈ સાહેબે, કે એવી એક પણ સ્ત્રી કે જેને પગમાં એમ્પ્યુટી શસ્ત્રક્રિયા કરેલી હોય, એવી શસ્ત્રક્રિયાથી અપાહિજ બનેલી એક પણ એવી સ્ત્રી દુનિયાની નથી કે જેણે સ્કેલ, જેણે સર કર્યું હોય એવરેસ્ટ. હવે આ માહિતી મને એને કીધી, આઈ વોઝન્ટ અમ્યુઝ્ડ, અમ્યુઝ્ડ એટલે આનંદમાં આવું, ખુશ થવું. હવે હું પથારી વર્ષ મારો પગ ગયો ગયો હોય, હવે મને એમ કે એવરેસ્ટ ચડોગી, દુનિયાની એક પણ સ્ત્રી અપાહિજ મહિલા ક્યારે કદી એવરેસ્ટ ચડી જ નથી બરોબર છે, બોલ એવરેસ્ટ ચડોગી બરોબર, એક દુનિયા લૂંટાઈ ગઈ વોલીબોલ નેશનલ લેવલની બરોબર, અને આમાં હું ખુશ થાવ, મન તો આ મજાક જેવું જ લાગે ને બરોબર છે, કે આ મારી મજાક ઉડા બોલો, એક તો પગ યોગ્ય મજાક ઉપરથી, પણ એ વડીલ હોય એટલે કંઈ તરત કહી દેવાય નહીં એવું કંઈ બરોબર છે, કારણ કે મને આ ફિલિંગ કોઈ પણ હોય એને થાય, જો એને એને શું ફિલિંગ થઈ, આઈ હેવ લોસ્ટ માય લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, અરે મારો પગ ગયો છે, મેં મારો પગ ગુમાવી દીધો છે અને તમે અત્યારે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો,
ફરી પાછું એ જ થાય ને, એના મગજમાં તો એ ચાલે ને, અરુણિમા સિન્હાના મગજમાં તો એ ચાલે ને કે અહીંયા અગાસી ચડી ના શકતી હોય, અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત લઈને ક્યાં, અહીંયા આપણું ઉત્તર પ્રદેશ બરોબર છે, અને ક્યાં માઉન્ટ એવરેસ્ટ બરોબર છે, હે પાંચ પગથિયા ચડવા હશે તો કોકની જરૂર રહેશે હવે, ને આ અત્યારે એમ કે માઉન્ટ એવરેસ્ટ. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ, પણ જો બે પાંચ દસ કલાક સુધી શું છે, બે પાંચ દસ કલાક છે ને એ આવું જ રહી, મારી મારી મજાક ઉડાય, મારી મજાક ઉડાય, મારી મજાક ઉડાય, આવું આવું હોય બરોબર છે. ક્યાં એવરેસ્ટ, મારો પગ ગયો, આની ચિંતા કરવા કરવાને બદલે એવરેસ્ટની વાત કરી. પણ પછી ધીમે ધીમે મગજ ઠંડો પડે ને, ઠંડો બે પાંચ દસ કલાક રહીને મગજ ઠંડો પડે ને પછી સ્ટાર્ટ થાય. જો આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માયસેલ્ફ, મેં મારી જાત સાથે વાત કરવાનું શરૂ કર્યું. પછી મનમાં મનમાં વિચાર આવ્યો, મનમાં મનમાં ચર્ચા ચાલુ થાય, શું મને, મેં મારી જાત સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું, શું કે ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, ઇફ આઈ કુડ ટેક અ શોટ, ટેક અ શોટ, ટેક અ શોટ, જો હું એવરેસ્ટ માટેની તકને ઝડપું તો ચાન્સ લાવ, હાલ ટ્રાય કરું, હાલ કોશિશ કીએ જાય બરોબર છે, જો હું એવરેસ્ટ માટેની કોશિશ કરું અને જો હું સક્સીડ થાવ, સફળ થાવ બરોબર છે, સફળ થાવ તો 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 જીજુ રાઈટ, હો તો જીજુ રાઈટ, તો એ ભાઈ સાહેબ રાઈટ, તો એ લક્ષ્મી હસબન્ડ રાઈટ, સો કે આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ઓફ ધ વર્લ્ડ ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. ઓફ ધ વર્લ્ડ નથી પણ એ મારી રીતે હું બોલતો હોય ને પછી જન્મમાં આવી જાય બરોબર, કે આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ, તો 100% એ વાત સાચી કે હું પહેલી વહેલી એ અપાહિજ સ્ત્રી બનું દુનિયાની કે જેણે આ રેકોર્ડ હોલ્ડ કરવા, આ રેકોર્ડ મેળવવા વાળી બરોબર છે, આ નોંધાવવા વાળી એ પહેલી વહેલી હું એ અપાહિજ મહિલા બનું, એ વાત 100% રાઈટ, એમાં કાંઈ ઘટે નહીં, સવાલ જ નથી આવતો બરોબર છે. માણસ બે રીતે વિચારે, એક પોઝિટિવ અને એક નેગેટિવ બરોબર છે, એટલે માણસના બે પ્રકારે છે, એક ઓપ્ટિમિસ્ટ અને એક પેસિમિસ્ટ. સો જેટલા ચાન્સ મળે ને કોઈ માણસને, સો જેટલા ચાન્સ, પણ એને ડગલે ને પગલે એ ચાન્સમાં હંમેશા એને ડિફિકલ્ટી જ લાગે, ઓ આમ કરશું કે આમ થાય તો, આમ કરશું આમ થાય તો, ઓમ કરશું આમ થાય તો. આને પેસિમિસ્ટ કહેવાય, નિરાશાવાદી, નકારાત્મકતા જ એનામાં ભયરી છે. નસીબદાર હોય 16 વખત ડગલે ને પગલે તક મળે, બોલો. હવે બીજા અમુક હોય 100 ડિફિકલ્ટી મળે બરોબર, 100 ડિફિકલ્ટી જ મળતી હોય, મુશ્કેલીઓ ડગલે ને પગલે મુશ્કેલીઓ જ મળતી હોય, પણ એને હારી એ મુશ્કેલીઓમાંથી પણ એ છે ને એ તક ગોતી લે બરોબર, એ મુશ્કેલીઓમાંથી પણ એ તક ગોતી લે. આને શું કહેવાય, આને ઓપ્ટિમિસ્ટ કહેવાય, આને આશાવાદી કહેવાય બરોબર છે. હવે જો આનામાં એ પોઝિટિવનેસ હોય અરુણિમા સિન્હામાં, અત્યારે કહું છું, આ ક્ષણે, આ ક્ષણે, આ ક્ષણે જ્યારે એના જીજુએ કીધું, એના ભાઈ સાહેબે કહ્યું, ત્યારની વાત કરું છું, કે જો એનામાં એ પોઝિટિવનેસ હોય તો મને તમે જવાબ આપો. હું કહું છું કે 100 વ્યક્તિ 100 વ્યક્તિ એ રીતે ચાલુ ટ્રેનમાંથી ફંગોળાના હોય, અને સામે જતી બીજા જ ટ્રેક ઉપર જતી ટ્રેનમાં પટક થયા હોય, અને એ રીબાઉન્ડ થયા હોય, આ બાજુ પાછા પટક થઈને આવ્યા હોય, અને આ પિંગ પોંગ થયું હોય, તો એમાંથી કયો જણો બચે બરોબર છે. 100 માંથી લગભગ 99 તો નો જ બચે બરોબર છે, આવી રીતનાની હાલત થઈ હોય તો. હવે સોચો જરા, આ બૈચી તો છે, ક્યાં ઇસમે યે હિંમત હૈ કે ટેક અ ચાન્સ બરોબર, કે આપણે તક લઈએ, દેખતે હૈ બરોબર છે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, મેં થોડા ક્ષણ માટે આના વિશે વિચાર કર્યો, ભાઈ કુછ બાત મેં દમ તો હે હો,
हाँ भाई साहिब की बात में कुछ दम तो है, राइट, बराबर छे। मरवानी हती तो यही मरी गई होत ट्रेन में, बराबर छे, पग गयो, गर्दन गई होत तो अस्पताल का तो बात ही नहीं थी, बराबर, तो एम्स थी तो कोई चर्चा ना आवे, राइट। अले आमा थी बची छे कदाच वहां जवा माटे एमे होई सके। आई थॉट अबाउट इट फॉर सम टाइम, થોડા ક્ષણ માટે મેં એ વિશે વિચાર કર્યો, બરાબર છે, એન્ડ ધેન પછી આઈ કન્વેઈડ, કન્વેઈડ એટલે વ્યક્ત કરી દેવું, બરાબર છે, કન્વેઈડ એટલે વ્યક્ત કરવું, જો સાહેબ એ મારા ભાઈ સાહેબને મેં વ્યક્ત કર્યો, જણાવ્યું, દર્શાવ્યું, માય વિલિંગનેસ, મારી ઈચ્છા શક્તિ, મારી ઈચ્છા શક્તિ મેં દર્શાવી ટુ ટેક અપ ધ ચેલેન્જ, ટુ ટેક અપ ધ ચેલેન્જ, કે આ પડકારને મારે ઝીલવો છે, બરાબર છે, આ પડકારને મારે ઝીલવો છે, બરાબર, આ ચેલેન્જ હું સ્વીકારું છું, બરાબર, એને ખબર છે દુનિયાની એક પણ અપાહિજ મહિલા કદી સફળ થઈ નથી માઉન્ટ એવરેસ્ટ ચડવામાં, બરાબર છે, ટ્રાય તો કરી જ હોય ઘણાએ, ઘણાએ ટ્રાય કરી હોય ને, અપાહિજ મહિલાએ રેકોર્ડ બનાવવા હતું, ઘણાએ ટ્રાય તો કરી જ હોય, પણ કોઈ આજ દિવસ સુધી સફળ થયું નથી, એ ભાઈ સાહેબે કહ્યું, ન્યૂઝપેપરમાં ઇન્ફોર્મેશન આવી હતી એના ઉપરથી, બરોબર, અને આણે શું કીધું કે એણે એના ભાઈ સાહેબને, એણે એના જીજુને, એના એના બનાવીને વ્યક્ત કરી અને ચેલેન્જ સ્વીકાર કરી, અને એ જ અંદાજે, જે અંદાજે એને પૂછ્યું હતું, એને પૂછ્યું તો કયા અંદાજે, ખબર છે ને, એવરેસ્ટ ચડોગી, અને આણે પણ એ જ અંદાજે જવાબ આપ્યો, સો ઠીક હે હમ કરેંગે, બરાબર છે, ઠીક હે આઈ સાઈડ મેને બોલા, ઠીક હે હમ કરેંગે, અને જો ભાઈ હંમેશા આવા વ્યક્તિઓ જે પોઝિટિવનેસ વાળા હોય, જે ઓપ્ટિમિસ્ટિક હોય, બરાબર, એ 100 વખત વિચારે, 100 અલગ અલગ એંગલ થી વિચારે, બરાબર છે, અને એક વાર એ ડિસિઝન લે, બરાબર છે, અને ત્યાર પછીનું ડિસિઝન એ એનું ફાઇનલ ડિસિઝન હોય છે, બરાબર, હું કહું છું, મને મારા સ્ટેટસમાં લખેલું છે, મારા વોટ્સઅપના સ્ટેટસમાં લખેલું છે, જ્યારથી વોટ્સઅપ યુઝ કરું છું ત્યારથી લખેલું છે, શું લખેલું છે, અગેઇન ધ વન્સ ડિસાઇડેડ, વન્સ ડિસાઇડેડ, ડિસાઇડેડ forever, right, once decided forever, yani ek bar jo soch liya wo har hamesh ke liye soch liya, right, pachi ema bhai achud achuno hoy hoga ki nahi hoga e badhu pehla vichari lewanu, vichar lida pachi decision lai lida pachi na 100 vyakti gamme etlu kahe aaj thai, barobar chhe, aam j karvanu, barobar chhe, aa vastu hovi j joye, aa વિદ્યાર્થીઓની અંદર આ ડિસિઝન મેકિંગ, હોવું જ જોઈએ, બરોબર છે, આવું ડિસિઝન મેકિંગ કેળવજો, બરોબર છે, આ તમારી તાકાત રહેશે, રાઈટ, બરોબર, હજી આ સીન અધૂરો છે, અહીંથી હું કન્ટિન્યુ કરીશ, બરોબર છે, નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર, ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.